श्री ज्ञानज्योत एजुकेशन ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर में आप सब स्वागत है। मित्रों आप सब जानो छो एम हाल कोरोना की महामारी ने कारण ए हजी सुधी बाळकोना शिक्षण ने लईने कोई नक्की ए निर्णय थयो नथी, त्यारे आपणी पण जवाबदारी बने छे ज्यां सुधी ए शाळाओ खुले नहीं त्यां सुधी આગળના એકાદ બે મહિના સુધી આપણે બાળકોને શિક્ષણથી વંચિત ન રાખી શકીએ, તો એના માટે આપણે જેટલા બને એટલા પ્રયત્નો એ શરૂ કરવાના છે। એમાં વાલીઓએ પણ હવે થોડું સતર્ક રહી શાળા તરફથી જે માહિતી મળે એ બાળકોને બતાવવાની છે અને બાળકોને એ સમયે એ હાજર રાખી એ વિડીયો બતાવતા રહેવું પડશે, કારણ કે અત્યારનો એકમાત્ર વિકલ્પ એ ઓનલાઈન શિક્ષણ છે। એમાં આપણે જેટલા સફળ થઈએ એટલા, પરંતુ સાવ એમના એ બાળકનું એ શિક્ષણ બગડે એના કરતાં એ આપણે ઓનલાઈન શિક્ષણ દ્વારા પણ જેટલું બને એટલું કેચઅપ બાળક કરે એના માટે પ્રયત્ન કરવાનો છે અને એના માટે થોડું રસ લેવાનું કામ એ વાલીઓએ કરવાનું છે। સાવ નહીં આવડે, નહીં ખબર પડે એવા પ્રશ્નોમાં અત્યારે ના રહેવું જોઈએ, એનાથી દૂર રહે અને બને એટલું આપણે આ શિક્ષણ અત્યારે પ્રાપ્ત કરીએ। જે તે જુદા જુદા વિકલ્પો આપણી પાસે ઘણા છે, એના માટે આપણે વાત કરીએ તો આપણી શાળા તરફથી ધોરણ કેજી અને ધોરણ એક અને બે એની અંદર પ્રવૃત્તિલક્ષી વિડીયો આપને મોકલવામાં આવશે। આ જે પ્રવૃત્તિલક્ષી વિડીયો મોકલવામાં આવે એ બતાવી અને બાળકોને તમારે પ્રવૃત્તિ કરવાની છે। PDF મોકલવામાં આવે, આટલું શીખીએ આટલું કરીએ એવી જે PDF છે તો એ પ્રવૃત્તિઓમાં પણ એમને રાખવાના છે। શાળા તરફથી આ મોકલેલું છે, તારા ટીચરે કીધું છે આ તારે કરવાનું છે, એમ કરીને થોડો સમય એની સાથે રહીને પણ આ પ્રવૃત્તિઓ જો આપણે કરાવશું તો બાળક એ પ્રવૃત્તિની અંદર રહેશે। એટલે શાળા તરફથી આપને એવી PDF એવા વિડીયો એ KGથી લઈને પહેલાં બીજા ધોરણના બાળકો માટે પણ મોકલવામાં આવશે। ત્યાર પછી આપ સૌ જાણો છો કે 3-8 બાળકો માટે એ સરકાર દ્વારા પણ એ ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે, એના માટે DD ગિરનાર જે ચેનલ છે આ ચેનલ ઉપર અને એનું ટાઈમ ટેબલ આપણી શાળા દ્વારા પણ આપને મોકલવામાં આવ્યું છે। એ ટાઈમ ટેબલ પ્રમાણે ધોરણ પ્રમાણે આપણું બાળક જે ધોરણમાં હોય એ ટાઈમ ટેબલ નોંધી લો, એને યાદ રાખો અને બાળકોને એ સમયે એ TV સામે બેસાડી અને એ શિક્ષણ અપાવો। જ્યારે બાળક TV સામે બેસે અને ભણતું હોય ત્યારે અચૂક એની પાસે એક ચોપડો એક પેન અથવા પેન્સિલ રખાવો, જેથી કરીને એ કંઈક મુદ્દાઓ નોંધે। વિડીયો પૂરો થતાં જે સ્વાધ્યાય હોમવર્ક આપવામાં આવે એ હોમવર્ક એને દરરોજનું કરાવવાનું રાખશો અને આ હોમવર્ક શાળા ખુલ્લે એ ચેક કરવામાં આવશે એમ પણ એને કહેવું જણાવવું, જેથી કરીને બાળક એ ઓનલાઈન શિક્ષણ વખતે ધ્યાન પણ આપશે અને હોમવર્ક દ્વારા એને મહાવરો પણ થતો રહેશે। એટલે શાળા ખુલ્લે આ જે હોમવર્ક છે એ ચેક અચૂક થશે। ત્યાર પછી આપણા દ્વારા જે ઓનલાઈન શિક્ષણનો પ્રયત્ન થાય છે એમાં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિર જાળ્યા એની આપણી YouTube ચેનલ પણ છે અને આપણે દરરોજ એમના WhatsApp ગ્રુપમાં એની લિંક પણ મોકલીએ છીએ, પણ ક્યારેક આપણે કામમાં હોય તો મેસેજ ખ્યાલ ન આવે કે શાળા તરફથી ઓનલાઈન અત્યારે શિક્ષણ ચાલુ છે એ ન ખબર પડે એવું બને, તો એના માટે તમે જો સબસ્ક્રાઈબ કરેલી ચેનલ હશે તો તમને તરત એનો એલર્ટ મેસેજ મળશે, જેવા લાઈવ થશે એથી સાહેબ એવો જ આપને મેસેજ પણ પડશે અથવા તો તમને એના માટે એલર્ટ કરવામાં આવશે। તો જરૂરી છે કે આપ સૌ જેટલા પણ વાલી મિત્રો છો એ તમામ એ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિર જાળ્યાની જે YouTube ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો, ના માત્ર લાઈક, તમે જુઓ ત્યારે લાઈક કરો પણ સબસ્ક્રાઈબ કરશો તો દર વખતની માહિતી તમને મળશે। એટલે આપને સૌને વિનંતી છે કે આપ સૌ એ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો। ત્યાર પછી ધોરણ 3 લઈને 8 સુધીના વિદ્યાર્થીઓ જે પ્રાથમિક શાળામાં છે એમના માટે આપણે શ્રી જે જ્ઞાન મંદિર વિદ્યાપીઠ બોટાદ તરઘડા છે એની સાથે કોલોબરેશન કરેલ છે અને એ જે વિડીયો છે એ વિડીયો પણ 3-8 જુદા જુદા વિષયોના એ પણ આપણને મોકલવામાં આવશે, જે પ્રકરણ વાઇઝ ભણાવવામાં આવે છે તો એ પણ તમને મોકલી દેવામાં આવશે। એનું ટાઈમ ટેબલ પણ આજે જ તમને ઓનલાઈન શિક્ષણનું આ જે તે વિડીયો મોકલવામાં આવશે આ બધું જ ટાઈમ ટેબલ આજે તમને અમે એ WhatsApp ગ્રુપમાં મોકલવાના છીએ
તો એ ટાઈમ ટેબલને યાદ રાખી લખી લઈ નોંધી અને બાળકને પણ સમજાવી દેશો અને સમયસર આપનું બાળક શિક્ષણ મેળવતું થાય એના માટે એ આપ પગલાં લેશો. એટલે એ વિડીયો પણ તમે જોજો અને એનું હોમવર્ક પણ જે કંઈ આવે એ હોમવર્ક પણ તૈયાર કરાવજો. એટલે આટલી બાબતો એ હમણાં આપણે ધ્યાનમાં રાખી અને ઓનલાઈન શિક્ષણ ઉપર ભાર મૂકી અને શાળા સાથે આપણે જોડાયેલા રહેવાનું છે. આપ સૌનો સાથ સહકાર મળતો રહેશે એવી અપેક્ષા સાથે જય ભારત.